સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં ત્રીજા તબક્કાનું લોકસભાની ચૂંટણીની 25 સીટો માટેનું મતદાન યોજાયું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લાના વિધાનસભા પ્રાંતિજ તલોદ ખાતે પણ મતદાન યોજાયું હતું. પ્રાંતિજ તલોદ બેઠક ઉપર સવારથી ધીમી ગતિએ મતદાન યોજાયું હતું, તો બપોર બાદ મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો અને સવારે ધીમી ગતિએ મતદાન અને બપોર બાદ મતદારોએ સ્પીડ પકડતા દિવસ દરમિયાન 4 વાગ્યા સુધી 48% મતદાન યોજાયું હતું. તો પ્રાંતિજ તલોદના 297 બૂથો ઉપર સવારથી મતદારો દ્વારા ઉત્સાહ જોવા મળ્યો હતો. તલોદના રાણીપુર ખાતે ચાલુ મતદાનની ઈવીએમ ખોટવાતા આખો સેટ નવો તંત્ર દ્વારા તાત્કાલિક બદલવામાં આવ્યો હતો. તો સાબરકાંઠા અરવલ્લી ભાજપના મહિલા ઉમેદવાર શોભરાબેન બારૈયા તથા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ ફતેપુરા ખાતે મતદાન કર્યું હતું અને સાબરકાંઠા અરવલ્લીના મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. સાંસદ દીપસિંહ રાઠોડે ભાગપુર ખાતે મતદાન કર્યું હતું અને પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણે ભાગપુર ખાતે મતદાન કર્યું હતું અને લોકોને મતદાન કરવા જાગૃત કર્યા હતા. તો પ્રાંતિજ તલોદના ભાજપ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પોતાની પત્ની સાથે એક્ટિવા ઉપર આવીને તલોદના વક્તાપુરથી પોતે મતદાન કર્યું. તો કેટલીક જગ્યાએ મતમથકોએ લાંબી લાંબી કતારો જોવા મળી હતી. તો યુવાનો સહિત વૃદ્ધોએ પણ પોતે મતદાન કર્યું હતું. પ્રથમ મતદાન કરતા યુવાન મતદારોમાં આનંદની સાથે ખુશી જોવા મળી હતી અને પ્રાંતિજ તલોદમાં શાંતિપૂર્વક મતદાન યોજાયું હતું અને સાંજના 4 વાગ્યા સુધીમાં 48% મતદાન થયું હતું, જ્યારે સાંજ સુધીમાં અંદાજે સરેરાશ 60 આસપાસ મતદાન થાય તેવું જણાઈ આવે છે. ત્યારે 14 ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમ વીવીપેટ મશીનમાં કેદ થશે. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. બસ હું મારો મત આપ્યો છે અને જનતાને પણ અપીલ કરું છું કે આપ ભારે મતદાન કરો અને આપણા લોકશાહીમાં મત આપવાનો આપણો અધિકાર છે, તો આપણે એનો ઉપયોગ કરીએ અને લોકશાહીને મજબૂત બનાવીએ. સાબરકાંઠા બેઠક સહિત 25 બેઠક ઉપર આજે મતદાન થવા જઈ રહ્યું છે. શું વાતાવરણ મતદારો ખૂબ જાગૃત થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે સવારથી જ મોટી લાઈનો છે, મતદારો મત આપવા માટે આવી રહ્યા છે, એટલે મતદાન જાગૃતિ દેખાઈ રહી છે. આજે મેં વડીલોના આશીર્વાદ લઈને અને મારા વતન ફતેપુરમાં મતદાન કર્યું છે. જીતનો વિશ્વાસ 100% છે.